नमस्कार विद्यार्थी मित्रों, हूँ रोहित ओळखिया। सूक्ष्मजीवो मानव कल्याण अने सूक्ष्मजीवोनो वधु एक पार्ट लईने आपनी समक्ष हाजर छूँ। गया लेक्चरनी अंदर छे ए आपणे चर्चा करेली कि भाई उत्सेचको रसायणों बराबर के जेना मतलब के सूक्ष्मजीवोथी छे कई रीते बने छे। पण आजनो जे आपणो टॉपिक छे अति इम्पोर्टेंट टॉपिक छे के जे परीक्षामां पूछावानी शक्यताओ घणी बधी छे। एटले आ टॉपिकने आपणे छे ई मोस्ट IMP તરીકે લેશું। યાદ રાખજો આ ટોપિક છે, મોસ્ટ IMP ટોપિક છે। ટોપિકનું નામ શું છે તો સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો। ફરીવાર કે આજનો જે ટોપિક છે ટોપિકનું નામ શું છે, સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો। તો આપણા માટે બધું જ નવું છે કે સુએજ ટ્રીટમેન્ટ શું છે, એની અંદર શું હોઈ શકે, કઈ રીતે સુએજ ટ્રીટમેન્ટ થાય। તો આ જે આખું ટોપિક છે અથવા તો આ જે પ્રશ્ન છે આ પ્રશ્નને આપણે બે તબક્કાની અંદર સમજવાનો પ્રયત્ન કરશું, કેમ કે પ્રશ્ન થોડોક લાંબો છે, લેન્ધી છે, એટલે એક ટોપિકની અંદર મતલબ કે એક વિડીયોની અંદર છે એ આ પ્રશ્નને આપણે પૂર્ણાહુતિ કરી શકશું નહીં, પૂરો કરી શકશું નહીં। એટલા માટે બે તબક્કાની અંદર આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરશું। ફરીવાર સમજો શું છે ટોપિકનું નામ, સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો। શું નામ છે? સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો। અને આ જે સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો છે એ મોસ્ટ IMP ક્વેશ્ચન છે, બે તબક્કામાં સમજવાનો પ્રયત્ન કરશું। તો હવે આપણે એવું સમજીએ કે આપણે જાણીએ છીએ કે શહેરમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે। હવે તમે સમજો કે તમે કદાચ કેનાલ જોઈ હશે, કદાચ તમે અમદાવાદની અંદર અથવા તો બરોડાની અંદર કે સુરતની અંદર કે આવડું મોટું સિટી છે તો દરેક બિલ્ડિંગની અંદરથી છે કચરો નીકળે છે, મતલબ કે ગંદુ પાણી નીકળે છે, કે આપણે રોજિંદી જે ક્રિયાઓ કરતા હોય છે, નાવા ધોવાનું પાણી છે એ આપણે બહાર ગટરની અંદર વહેવરાવતા હોય છે। હવે તમે ઇમેજિન કરો કે એ જે બહાર પાણી નીકળે છે એ આપણે રોડ ઉપર તો દેખાતું નથી, તો આ બધું પાણી જાય છે ક્યાં? આ એક આપણા માટે પ્રશ્નાર્થચિહ્ન છે। અને કઈ માધ્યમથી, મતલબ કે આ પાણી છે શેના માધ્યમથી કઈ રીતે બહાર છોડવામાં આવતું હોય છે? જનરલી આપણને ખબર જ છે કે નદી, નાળા, ઝરણા, તળાવ, બરાબર, આ બધી જગ્યાએ પાણીના જળાશયો છે। અને આ જળાશયના પાણી જેમાં નદીનું પાણી છે હંમેશા દરિયાને મળતું હોય છે, અથવા તો જે આપણી આસપાસનું જે વાતાવરણ હોય છે એની અંદર નજીકની અંદર મોટું જે ખાલી જગ્યા હોય એની અંદર આપણે પાણીનો નિકાલ કરતા હોઈએ છીએ। તો અહીંયા પણ તમે એવું સમજો ફરીવાર, શું ટોપિક હતો? સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો પાર્ટ 1, પાર્ટ 2 છે એ નેક્સ્ટ આવશે। કે મતલબ કે આપણે જાણીએ છીએ કે શહેરો અને નગરોની અંદર છે એ મોટા પ્રમાણની અંદર ગંદા પાણીનું સર્જન થાય છે, બરાબર? શહેરો અને નગરોમાં મોટા પ્રમાણમાં શું સર્જન થાય છે? તો ગંદા પાણીનું સર્જન થાય છે। અને જેનો મુખ્ય ઘટક, મતલબ કે આ જે ગંદુ પાણી હોય છે એ ગંદા પાણીનો મુખ્ય ઘટક શું હોય છે? તો માનવ મળ। તો હવે અહીંયા કણ આપણા માટે એ પણ શબ્દ નવો છે કે માનવ મળ કોને કહેવાય? તો માનવ મળ તમે કોને કહેશો? તો એવું સમજી લો કે જે મનુષ્ય ઉત્સર્જનની ક્રિયા દ્વારા ત્યાગ કરે છે ઈ પ્રકારના ઘટકો અથવા તો ઈ પ્રકારના પદાર્થોને માનવ મળ તરીકે છે ઓળખવામાં આવે। દાખલા તરીકે જે શૌચ ક્રિયાઓ કરે છે, જેને આપણે સામાન્ય રીતે છે એ ઉત્સર્જનની ક્રિયાઓ મળ ત્યાગ તરીકે છે એ ઓળખતા હોય છે, તો મળ ત્યાગની અંદર જે મળ છે બરાબર એને માનવ મળ, અથવા તો મૂત્ર ઉત્સર્જન કરે છે તો એને પણ આપણે છે સામાન્ય રીતે કેવું હોય છે કે આ જે માનવ મળ છે ને માનવ મળ મૂત્ર ભેગું બોલાય છે। તો આ જે પદાર્થો હોય, મતલબ કે શહેરમાં મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે અને આ ગંદા પાણીની અંદર આવેલો મુખ્ય ઘટક કયો છે? તો માનવ મળ, બરાબર? ગંદા પાણીમાં આવેલો મુખ્ય ઘટક કયો છે? માનવ મળ। તો હવે આ મળને શું કહેવાય સમજો કે નગરના આ ગંદા પાણીને વાહિન મળ, યાદ રાખજો, સૌથી પહેલાં ગંદુ પાણી ઉત્પન્ન થાય છે, ગંદા પાણીનું મુખ્ય ઘટક માનવ મળ, તો આ પાણીને શું કહેશું આપણે? વાહિન મળ। એટલે પાણીની સાથે શું કરે છે? મળ છે વહન પામે છે, એટલા માટે એને કહેવાય વાહિન મળ અથવા તો સુએજ। સમજાવવાનો ટોપિક આવ્યો, શું નામ હતું? સુએજ ટ્રીટમેન્ટ। એટલે એનો મતલબ એવો થયો કે ગંદા પાણીની અંદર જે માનવના મળમૂત્ર આવેલા છે એ મળમૂત્રને છે સારવાર આપવામાં આવે, તો એને કહેશું સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો। અને એ સારવાર પણ બાયોલોજીકલ સારવાર હોય, એટલે
કે સૂક્ષ્મ જીવો દ્વારા છે એ સારવાર આપવાની આપણે પ્રક્રિયા કરીએ, બરાબર? એટલે આ જ વસ્તુ છે, એકદમ સિમ્પલ છે. સમજી લો કે સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મ જીવો, આપણે જાણીએ છીએ કે નગર અને શહેરની અંદર મોટા પ્રમાણમાં ગંદુ પાણી ઉત્પન્ન થાય છે. આ ગંદા પાણીની અંદર આવેલો મુખ્ય ઘટક એટલે માનવ મળ, અને આ માનવ મળ જ્યારે પાણી સાથે વહન પામે ત્યારે તેને કહેવાય વાહિત મળ અથવા તો સુએજ તરીકે ઓળખવામાં આવે. અને આ સુએજની અંદર શું હોય તો સુએજમાં બહોળી માત્રામાં, બહુ જ વધારે પ્રમાણમાં કાર્બનિક પદાર્થો આવેલા હોય, કાર્બનિક ઘટકો આવેલા હોય. એટલે એને યોગ્ય ખાતર એવું આપણે શબ્દ વાપરવો હોય તો પણ વાપરી શકાય છે, કે મોટા પ્રમાણમાં શું આવેલા હોય, કાર્બનિક ઘટકો, બરાબર? એટલે કે કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મ જીવો જોવા મળે છે. કે સુએજની અંદર શું જોવા મળશે તો મોટા પ્રમાણમાં કાર્બનિક ઘટકો અને સૂક્ષ્મ જીવો. એટલે આખો ટોપિક ફરીવાર રિપીટ કરીએ, અને આ સૂક્ષ્મ જીવો છે એમાં કેટલાક રોગજન્ય હોય છે, તો આવા રોગજન્ય જે સૂક્ષ્મ જીવો છે એને શું કરવું પડે, આપણે દૂર કરવું પડે. તો ફરીવાર રિપીટ કરી નાખીએ, સાવ સહેલું છે કે શહેર અને નગરની અંદર શું થાય છે, મોટા પ્રમાણમાં ગંદુ પાણી ઉત્પન્ન થાય. આ ગંદા પાણીની અંદરનો મુખ્ય ઘટક શું છે, માનવ મળ. અને માનવ મળ છે એ પાણી સાથે વહે, એટલા માટે એને શું નામ આપણે આપીએ છીએ, વાહિત મળ, એટલે કે સુએજ તરીકે ઓળખવામાં આવે. અને સુએજમાં શું હોય તો સૂક્ષ્મ જીવો હોય અને એની સાથે છે, મતલબ કે સૂક્ષ્મ જીવો અને ભરપૂર પ્રમાણમાં કાર્બનિક દ્રવ્ય આવેલા હોય. અને આ જે સૂક્ષ્મ જીવો આવેલા છે એમાંથી કેટલાક સૂક્ષ્મ જીવો કેવા હોય તો રોગકારક ઘટકો આપણને જોવા મળશે. હવે તમે એવું વિચારો કે આ જે ગંદુ પાણી ઉત્પન્ન થાય છે એ ગંદા પાણીને સીધું આપણે નદીમાં છોડી દેતા નથી, કે સીધું આપણે મોકળા કે નાળાની અંદર છોડી દેતા નથી, પણ એને શું કરવામાં આવે છે, મતલબ કે તમે સમજો કે જો સીધે સીધું જળાશયમાં છોડી દેવામાં આવે તો જળ પ્રદૂષણ ઉત્પન્ન થવાની શક્યતાઓ રહે છે. જેમ કે તમે એવું સાંભળ્યું હશે કે અમદાવાદની અંદર આવેલી સાબરમતી નદી, બરાબર, અત્યારે ચોમાસાનો સમય છે તો નદી હશે, પણ જેમ જેમ સમય જતો જશે અંદર ગટરનું પાણી વધતું જશે તો એ નદીમાંથી ગટરની અંદર પરિવર્તન થઈ જશે, તો એ નદીનું પાણી આપણને કંઈ કામમાં આવશે નહીં. પણ જો આવા પાણીને, આવા નકામા કચરાવાળા પાણીને, સુએજને જો STPS મતલબ કે આ પાણીને વિસર્જિત કરતા પહેલાં, બસ હવે અહીંથી આવી જાઓ, કે આ પાણીને છે એ વિસર્જિત કરતા પહેલાં STPS માંથી છે એ શું કરવામાં આવે છે, પસાર કરવામાં આવે છે. STPS એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, યાદ રાખજો તમારે લખવાનું છે ભાઈ. STPS એટલે શું તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ. અરે યાર, બરાબર, આને છે આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ તરીકે છે ઓળખશું. ફરીવાર સમજો કે STPS એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, કે જેમાંથી છે એ આ પસાર કરવામાં આવે છે. એટલે ગંદા પાણીને જો આ ટ્રીટમેન્ટમાંથી પસાર કરશું તો ગંદુ પાણી જે છે એ દૂર, મતલબ કે ગંદા પાણીની જે ગંદકી હશે એ દૂર થશે, પાણી છે એ દૂર થશે. એટલે શુદ્ધ પાણીને આપણે જળાશયની અંદર છે એ દાખલ કરવું હોય તો કરી શકશું, બહાર કાઢવું હોય તો કાઢી શકશું. લાસ્ટની અંદર જો આથી તે ઓછા પ્રદૂષિત બને, મતલબ કે જે માનવ મળવાળું ગંદુ પાણી હતું એનું પ્રદૂષણનું પ્રમાણ શું થશે, ઘટશે. અને ગંદા પાણીનો ઉપચાર પરપોષી સૂક્ષ્મ જીવો દ્વારા કરવામાં આવે છે જે સુએજમાં કુદરતી રીતે વસતા હોય છે. મતલબ કે જે આપણે STPS કરશું એ સેના દ્વારા કરશું તો પરપોષી સૂક્ષ્મ જીવો, પરપોષીનો મતલબ એવો થાય કે પોષણ માટે બીજાના ઉપર આધાર રાખે એને પરપોષી કહેવાય. તો એ પરપોષી સૂક્ષ્મ જીવો છે એ શું કરશે તો આ જે કાર્બનિક પદાર્થો છે એ કાર્બનિક પદાર્થો અથવા તો સૂક્ષ્મ જીવો છે એનું ભક્ષણ કરશે, કે જેથી કરીને નકામા ઘટકો છે પાણીમાંથી દૂર થશે અને આ શુદ્ધ થયેલા પાણીને આપણે છે એ ફરીવાર વહન કરી શકશું. ક્લિયર? તો આખે આખું ફરીવાર સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આપણે સુએજ ટ્રીટમેન્ટ શું છે એ સમજશું. મતલબ કે IMP ની અંદર સુએજ ટ્રીટમેન્ટ છે એ પછી બે તબક્કામાં સમજવાનો પ્રયત્ન કરશું. ફરીવાર સમજો, પહેલી વસ્તુ શું કીધી હતી આપણે, તો કે મોટા શહેરોની અંદર મોટા પ્રમાણની અંદર ગંદુ પાણી ઉત્પન્ન થાય છે, આ ગંદા પાણીની અંદર આવેલો મુખ્ય ઘટક માનવ મળ છે એ પાણી સાથે વહન પામે, આથી એને વાહિત મળ તરીકે ઓળખવામાં આવે. અને આ વાહિત મળ છે કે જેની અંદર મોટા પ્રમાણમાં, મતલબ વાહિત મળ એટલે શું નામ આપ્યું આપણે, સુએજ, અને જેમાં મોટા પ્રમાણની અંદર છે એ કાર્બનિક દ્રવ્ય અને સૂક્ષ્મ જીવો આવેલા હોય, આ સૂક્ષ્મ જીવોમાંથી અમુક ઘટકો રોગ કારકો હોય, અને આવા રોગકારકો સાથે પાણીને સીધે સીધું આપણે બહાર નિકાલ કરતા નથી, એટલે કે સીધે સીધું છે અને નદી કે નાળા કે ડેમ કે તળાવ કે સરોવરની અંદર આપણે દાખલ કરી શકતા નથી, પણ એને ચોક્કસ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર કરીએ છીએ. કઈ પ્રક્રિયામાંથી પસાર કરીએ છીએ તો STPS સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ માંથી શું કરીએ છીએ,
पसार करशो ने पसार कर्या पछी मतलब के आथी ते शुं थशे ओछा प्रदूषित बने अने गंदा पानी नो उपचार कोना द्वारा करवामां आवशे तो परपोषी सूक्ष्म जीवो द्वारा गंदा पानी नो उपचार छे ई कोना द्वारा करवामां आवशे तो परपोषी सूक्ष्म जीवो द्वारा छे ई करवामां आवतो आपने जोवा मळशे अने आ सूक्ष्म जीवो छे ई आज सुएजनी अंदर केवी रीते रहता होय छे तो कुदरती रीते वसवाट करता होय छे। क्लियर बाळको आटलो पार्ट थोड़ोक समजनो प्रयत्न करजो साव सहेलू छे कशुं ज अघरू नथी। ओके गुड चलो हवे नेक्स्ट समझिए कि आ सुएज ट्रीटमेंट प्लान शुं छे। एसटीपीएस एटले शुं बराबर तो एसटीपीएस छे मतलब कि एसटीपीएस तो एनी अंदर बे प्रकारनी सारवार आपवामां आवे। सुएज ट्रीटमेंट प्लांटमां बे प्रकारे थाय अथवा तो बे भागनी अंदर आ प्रक्रिया थाय। एक छे ई प्राथमिक सारवार कोनी प्राथमिक सारवार आपशुं तो आपणी पासे शुं हतुं गंदु पाणी अने ई गंदा पाणीने आपणे शुं नाम आप्युं हतुं सुएज। तो आ सुएज ने केटली प्रक्रियामांथी पसार करशुं बे पहेला आ सुएज ने कई प्रक्रियामांथी पसार करशुं तो एसटीपीएस सुएज ट्रीटमेंट प्लांट्समांथी पसार करशुं अने आ प्लांट्स केटला भागमां वेचાયેલ છે બે કયો ભાગ છે પ્રાથમિક અને દ્વિતીયક। એટલે અહીંયા આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે પ્રાથમિક સારવાર અને દ્વિતીયક સારવાર અને દ્વિતીયક સારવાર છે એના બીજા નામ તરીકે આપણે એને લેશું જૈવિક સારવાર। દ્વિતીયક સારવારને શું કહેશું જૈવિક સારવાર। તો બસ આજના વિડીયોની અંદર અથવા તો આજના લેક્ચરની અંદર આપણે માત્ર પ્રાથમિક તબક્કો સમજવાનો પ્રયત્ન કરશું। ખબર પડી સુએજ કોને કહેવાય સુએજ ખબર પડી સુએજ આ ગુડ બરાબર બધાને ખબર જ છે ગંદુ પાણી ક્યાં લીધું આપણે પ્રાથમિક સારવારમાં। તો આવી જાઓ પ્રાથમિક સારવારમાં શું કરવામાં આવે તો આ તબક્કામાં સૌથી પહેલાં પ્રાથમિક સારવાર છે એ પ્રાથમિક સારવારમાં સૌથી પહેલાં ગાળણ કરશું। શું કરશું ગાળણ એટલે તમે એવું સમજો લે કે નદીનું પાણી હોય વચ્ચે જાળી ગોઠવી દીધી હોય અથવા તો પાણી જે જગ્યાએ પડતું હોય એ જગ્યાએ ચાઇની જેવું રાખ્યું હોય ગાળી લેશું આ શોર્ટમાં મતલબ કે એ મોટા લેવલની ગયણી હોય આવું આપણે સમજી લેવાનું। એટલે પહેલી વસ્તુ કરશું ગાળણ અને સેકન્ડમાં શું કરશું ઔષધ। પ્રથમ તબક્કો સમજીએ છીએ સેનો એસટીપીએસનો પ્રાથમિક સારવાર આ તબક્કામાં શું કરશું ગાળણ અને ઔષધન। તો આ ગાળણ અને ઔષધન દ્વારા સુએજમાં રહેલા ભૌતિક દ્રવ્યો અથવા તો ભૌતિક કણ દ્રવ્ય કે જેમાં નાના અને મોટા કણોનો તબક્કાવાર નિકાલ કરાય। પ્રાથમિક સારવારમાં કઈ પ્રક્રિયા બે પ્રક્રિયા કઈ કઈ ગાળણ અને ઔષધન। ગાળણ અને ઔષધનમાં સુએજમાં રહેલા ભૌતિક દ્રવ્ય ભૌતિક દ્રવ્યોની અંદર નાના કણો અને મોટા કણો આ બંનેનો શું કરશું તબક્કાવાર નિકાલ કરશું। તો હવે તબક્કા સમજીએ તો પહેલો તબક્કો કયો લેશું ગાળણ અને બીજો તબક્કો કયો લેશું ઔષધન। તો હવે સમજીએ ગાળણ કોને કહેવાય ને ઔષધન કોને કહેવાય જો અહીંયા આપ્યું છે પ્રથમ તબક્કો અથવા તો પ્રથમ શું કરશું વારંવાર ગાળણ કરી તરતો કચરો દૂર કરાય। એટલે ગળવાની પ્રક્રિયા થશે એટલે મોટો જે કચરો હશે એ મોટા કચરાને શું કરશું આપણે દૂર કરી શકશું અને ત્યારબાદ ગાળણ થયા પછી શું કરશું ઔષધન। હવે આ થોડુંક અટપટું છે પણ તમે સમજવાનો પ્રયત્ન કરશો ને તો સાવ સહેલું છે બરાબર કે ઔષધનમાં શું હોય તો ત્યારબાદ માટી અને નાની કાંકરીઓને ઔષધન દ્વારા દૂર કરવામાં આવે। ત્યારબાદ માટી અને નાની કાંકરીઓ મતલબ કે તમે ગળણું ડોળું પાણી હોય તમે એને ગળણા દ્વારા ગળો તો નીચેના ભાગમાં ધૂળ જશે જ બરાબર તો નીચેના ભાગમાં ધૂળ ગળાઈ જશે તો આ ધૂળ છે એ દૂર થતી નથી મોટા કાંકરા દૂર થઈ ગયા પણ માટી અને ધૂળ અથવા તો ઝીણી કાંકરીઓ છે દૂર થઈ નથી। તો એ ઝીણી કાંકરીઓને દૂર કરવા માટે કેનો ઉપયોગ કરવામાં આવશે તો ઔષધનનો ઉપયોગ કરવામાં આવશે। તો હવે તમને એક જસ્ટ એક્ઝામ્પલ એવું આપીએ કે આની અંદર ડોહળું પાણી ભર્યું છે આ પાણી આપણે આને ડખોળી નાખીએ બરાબર આ જે છે શું છે ડોહળું પાણી ભર્યું છે। ક્લિયર ડોહળું પાણી ભર્યું છે તો આ ડોહળા પાણીની અંદર કદાચ તમે એવું સાંભળ્યું હોય કે ફટાકડી આવે છે બરાબર એને આપણે આમ કરી આમ ફેરવી દેશું એટલે જે ડોળ જમા થયો હશે એ ડોળ ધીમે ધીમે શું થશે નીચે બેસશે। સમજાય છે કે ઉપરથી જાય છે સાવ સહેલું છે કે ડોળું પાણી છે એની અંદર આપણે ફટાકડી હલાવશું અથવા તો એવો પદાર્થ મૂકશું એટલે ધીમે ધીમે ડોળ શું થશે નીચે બેસશે ઉપરના ભાગમાં પાણી રહેશે નીચેના ભાગમાં શું આવી જશે માટીના કણો આવી જશે। ક્લિયર ખબર પડી કે ઉપર થઈ ગયું તમે જોજો ઘણીવાર ઉપર આપણે મતલબ કે એકદમ શાંત પાણી હોય તમે પગ મૂકો એટલે નકરો કદો ઉત્પન્ન થાય પણ જ્યાં લગીને શાંત હોય ત્યાં લગીને એકદમ ક્લીન પાણી દેખાતું હોય તો સેમ એ જ પ્રક્રિયા છે એને ઔષધન કહેવાય કે ડોહળું પાણી છે તો એની અંદર છે એ ધીમે ધીમે જે ડોળ કે કચરો હોય એને નીચે બેસી દેવામાં આવે ભારે કણો છે નીચે બેસે પાણી છે ઉપર રહે તો આ જે નીચે બેસે છે
मतलब कि आ रीते घन द्रव्य एकत्रित थे अने प्राथमिक स्लज कादव के कचरो रचे, मतलब कि आनी अंदर जे नीचे घटकों जमा थया होय आ नीचे जमा थयेला घटकों आ नीचे जमा थयेला घटकों ने कहेवाय कादव अने रगड़ो अथवा ने नाम आपशुं आपणे स्लज। शुं नाम आपशुं आपणे एने? स्लज अथवा तो प्राथमिक स्लज बनावे। क्यूँ प्राथमिक स्लज है? आ नीचे रू ई अने आ ऊपर जे रू, खास याद रखो समझवानु आज छे, आ जे ऊपर रू एने कहेवाय प्राथमिक इन्फ्लुएंट, इन्फ्लुएंट, इन्फ्लुएंट। औषधन अंदर बे प्रकारना घटकों जोवा मळे के ऊपरना भाग में जे पाणी होय एने इन्फ्लुएंट कहेवाय, नीचेना भाग में जे कादव के रगड़ो होय बराबर एने छे स्लज तरीके ओळखवामां आवे। अने हवे पछी आवशे द्वितीयक सारवार, पण द्वितीयक सारवार में आ बन्नेमांथी केम के कादव के रगड़ो छे आ तो नकामो छे, आपणे नदीमां तो नाखवानुं नथी, एटले कादव के रगड़ाने आपणे अहींथी अलग करशुं। हवे आपणी पासे वधु शुं? इन्फ्लुएंट, ऊपरमां भागमां आवेलुं पाणी, केम के शुद्धिकरण कोनुं करवानुं छे आपणे ऊपरनुं, अहीं आवी जाओ पाछुं गंदा पाणीનું, તો આ કાદવ કે કચરો કે રગડો કાઢ નાખ્યો તો આ ગંદુ હતું એ દૂર થઈ ગયું, તો હવે નવામાં કોને લઈ જવું પડશે આપણે? ઇન્ફ્લુએન્ટને। તો હવે અહીંથી છે એ દ્વિતીયક સારવાર માટે ઇન્ફ્લુએન્ટને લઈ જવામાં આવશે, દ્વિતીયક સારવાર માટે કોને લઈ જવામાં આવશે? અહીંથી ઇન્ફ્લુએન્ટને। બસ આટલું જ હતું, અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ આપણે દ્વિતીયક સારવાર સમજવાનો પ્રયત્ન કરશું। ફરીવાર સમજી લો, સાવ છેલું છે, શું છે? એસટીપીએસ કેલા તબક્કામાં ચાલે, એસટીપીએસ તબક્કા, ચલો બોલો ફટાફટ, તબક્કા રિપીટ કરો મોઢા મનમાં વિચારો, બે તબક્કા, કયા બે તબક્કા? પ્રાથમિક સારવાર, દ્વિતીયક સારવાર અને જૈવિક સારવાર, પ્રાથમિક સારવાર અને દ્વિતીયક સારવાર, દ્વિતીયક સારવારનું બીજું નામ જૈવિક સારવાર। પ્રાથમિક સારવારના તબક્કામાં પ્રથમ ગાળણ અને બીજું ઔષાધન, તો ગાળણ અને ઔષાધન દ્વારા શું કરવામાં આવે? નાના અને મોટા કણો દૂર કરાય, તો પ્રથમ શું કરશું આપણે? ગાળણ, અને ગાળણ કરીને શું કરશું? તો વારંવાર ગાળણ કરીને તરતો કચરો અને મોટો કચરો, ગાળણ કરી તરતો કચરો દૂર કરવામાં આવે। ત્યારબાદ માટી અને નાની કાંકરીઓને સેના દ્વારા દૂર કરવામાં આવશે? ઔષાધન દ્વારા, તો ઔષાધનની અંદર ઉપર આવેલું પાણી એને કહેવાય ઇન્ફ્લુએન્ટ, અને નીચે આવેલું પાણી અથવા તો નીચે આવેલો કાદવ કે રગડો જેને કહેવાય સ્લજ, તો આ ઇન્ફ્લુએન્ટને શું કરશું આપણે? દ્વિતીયક સારવાર માટે બીજા ટાંકાની અંદર લેશું। તો તમને આ વિડીયોની અંદર સમજ આવ્યું હશે, જો કંઈ ન ખબર પડતી હોય તો તમે ટેલિફોનિક પૂછી શકો છો, અથવા તો તમે છે એ રૂબરૂ તો આપણે નહીં મળી શકીએ, પણ તમે વોટ્સઅપના માધ્યમથી અથવા તો કોમેન્ટ કરી અને પણ તમારા પ્રશ્નના જવાબ તમે છે એ મંગાવી શકો છો। બરાબર, અસ્તુ, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત।